હવે આગળ વાત કરીએ તો મહેસાણાની. મહેસાણા જિલ્લાના વિજાપુરના પામોલ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. વિજાપુર તાલુકામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભારે ચિંતાની લાગણી જન્મી હતી. અગાઉ નોંધાયેલા કેસોનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જો કે ડિસ્ચાર્જ કરવામાં આવેલ દરેકને 14 દિવસથી વધુ હોમ ક્વોરન્ટાઇન રહેવા જણાવ્યું છે, જેથી તંત્ર ધ્યાન રાખી રહ્યું છે. તો કેટલાક લોકો વગર માસ્ક ફરી પણ રહ્યા છે, ત્યારે પામોલ ગામે રહેતા અલકાબેન ઠક્કરનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેસમાં પોતીપુરાના રાજેન્દ્ર પટેલ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેને લઈને તંત્ર સક્રિય બન્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા સમગ્ર વિસ્તારની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. હાલ સમગ્ર જિલ્લામાં 90 જેટલા એક્ટિવ કેસો છે, જેમાં જિલ્લાના આવેલા તાલુકાના લોકો જુદી જુદી જગ્યાએ સારવાર લઈ રહ્યા છે. વિજાપુરમાં હજુ પણ ભીડભાડવાળી જગ્યાએ લોકો તકેદારી નથી રાખી રહ્યા હોવાથી લોકોમાં ચિંતા ઉઠી રહી છે. તંત્ર કડક બને અને અમલ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.